હાય ફ્રેન્ડ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ જીપીએસસી ડીવાયએસઓની પ્રિલિમ એક્ઝામ માટે હવે દસ દિવસ કરતાં પણ ઓછો ટાઈમ બાકી છે પ્રિલિમ એક્ઝામમાં મદદરૂપ થાય એવા કરંટ અફેર સિવાય તમામ સાત સબ્જેક્ટના પેપર સોલ્યુશનના વિડીયો આપણી ચેનલ પર મૂકી દીધા છે અને બે હજાર ઓગણીસ વીસના પણ હિસ્ટ્રી તથા કલ્ચરના પેપર સોલ્યુશનના વિડીયો આપણે ચેનલ પર મૂક્યા છે તમે પણ આ વિડીયો ના જોયા હોય તો જોઈ લેજો એ પ્રિલિમ એક્ઝામ માટે ઉપયોગી થશે જ તેમજ તમારા ફ્રેન્ડ્સને પણ આ વિડીયો શેર કરજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરો શેર કરો અને પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આજે સ્ટાર્ટ કરીએ આપણે બે હજાર ઓગણીસ વીસના ભૂગોળના પેપરનું સોલ્યુશનનો વિડીયો જીપીએસસી ડીવાયસો બે હજાર ઓગણીસ વીસ પ્રિલિમ એક્ઝામ માં ભૂગોળના પેપરનું સોલ્યુશન ભારતનું નીચેના પૈકી કયું મુખ્ય નદી તટ ક્ષેત્ર પાણીનો સૌથી વધુ સરેરાશ વાર્ષિક સ્ત્રાવ કરે છે તો આનો આન્સર આવશે બ્રહ્મપુત્રા નદી બે હજાર ઓગણીસની વસ્તી વસ્તી ગણતરી અનુસાર ભારતના ખાલી જગ્યા ધાર્મિક જૂથે સૌથી ઊંચું જાતિ પ્રમાણ નોંધાવ્યું છે તો આનો જવાબ છે ખ્રિસ્તી ધાર્મિક જૂથ એટલે અથવા ખ્રિસ્તી ધર્મ જેમાં સૌથી ઊંચું જાતિ પ્રમાણ છે બે હજાર અગિયારની વસ્તી ગણતરી અનુસાર વસ્તીની કૃષિ ઘનતા નીચેના પૈકી કયા વચ્ચેનો ગુણોત્તર છે તો આનો જવાબ આવશે કૃષિ વસ્તી અને કુલ વાવેતર કરેલ જમીન એ એમ ચોમાસુ ચોમાસું હવા ખાલી જગ્યામાં જોવા મળે છે તો કોકણ ગોવા કર્ણાટક અને કેરળના દરિયા કિનારામાં એએમ ડબલ્યુ ઉષ્ણકટબંધીય ચોમાસું આબોહવા જોવા મળે છે આલ્બેડો ઓફ ધ અર્થ ખાલી જગ્યા દર્શાવે છે આલ્બેડો ઓફ ધ અર્થ એટલે મૃદાવરણ એટલે લિથોસ્ફેર જલાવરણ હાઇડ્રોસ્ફેર અને વાતાવરણ એટમોસ્ફેરથી પરાવર્તિત થતાં કિરણોત્સર્ગ કિરણોત્સર્ગની કુલ માત્રા એટલે આ ત્રણેય જગ્યાઓ પરથી જે પ્રકાશ પરાવર્તિત થાય એને કુલ જથ્થાને એલ્બેડો ઓફ ધ અર્થ કહેવાય છે ઉષ્ણકટબંધીય ચક્રવાત અને સમશ્રીતિષ્ણ ચક્રવાત વચ્ચેનો તફાવત બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો બીજું ત્રીજું અને ચોથું વિધાન સાચું છે તો સાચા વિધાનો આપણે જોઈએ ઉષ્ણકટિબંધીય ચક્રવાત ઉનાળા દરમિયાન વિકસે છે સમશીતોષ્ણ ચક્રવાત સામાન્ય રીતે શિયાળા દરમિયાન અને ઉષ્ણકટિબંધીય ચક્રવાત ગતિ ચક્રવાતની ગતિ પૂર્વથી પશ્ચિમ તરફ હોય છે જ્યારે પહેલું વિધાન ખોટું છે તો બે ત્રણ ચાર આ સાચા છે અરવલ્લીની પર્વતમાળા વિશે નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો ફક્ત બીજા નંબરનું વિધાન જ સાચું છે કે તે ઉદયપુર અને જયપુરના ફળદ્રુપ ક્ષેત્રોને રાજસ્થાનના અર્ધ રણ પ્રદેશથી અલગ પાડે છે કયા વિધાનો ખોટા છે તો પ્રથમ ત્રણ સાચા છે કે પશ્ચિમ અને ચોથો વિધાન એ ખોટું છે કે પશ્ચિમ ગાટ એ ફક્ત પાંચ રાજ્યોમાં વિસ્તરેલ છે એ વિધાન ખોટું છે પ્રથમ ત્રણ સાચા છે એ સાચા વિધાનો આપણે જોઈએ પશ્ચિમી દરેક આ કાંઠાનો મેદાનો કાઠિયાવાડના સાગરતટ કચ્છના રણથી દક્ષિણના દમણ સુધી વિસ્તરેલા છે ખંભાતનો અખાત સૌરાષ્ટ્રના ક્ષેત્રે ગુજરાતના બાકીના ભાગથી અલગ પાડે છે પશ્ચિમી ઘાટ તાપ તાપી નદીથી કન્યાકુમારી સુધી વિસ્તરેલું છે ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન ગુજરાતમાં જંગલોની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો તમામ વિધાનો સાચા છે કે ગુજરાતનો નવ પોઈન્ટ સાત ટકા ભાગ જંગલ વિસ્તાર તરીકે ઘોષિત થયેલ છે કુલ જંગલ ક્ષેત્રના ઝીરો ઓગણીસ ટકા ક્ષેત્ર અતિગાઢ જંગલો છે રાજ્યના કુલ જંગલ ક્ષેત્રના અગિયાર પોઈન્ટ સોળ ટકા ખુલ્લા જંગલ વિસ્તાર હેઠળ આવે છે અને રાજ્યના કુલ જંગલ ક્ષેત્રના ઝીરો પોઈન્ટ છોતેર એ જાડી જાખરાવાળા વન વિસ્તાર હેઠળ આવે છે તો આ તમામ વાક્યો જોઈ લેજો યાદ કરી લેજો મિત્રો આ બધા વિધાનો સાચા છે અને ઉપયોગી છે એક્ઝામ માટે અને આ ક્વેશ્ચન એ યાદ કરવામાં આવે છે સાઈઠ નંબરનો ક્વેશ્ચન રૂપેણ નદી બાબતે કયા વિધાનો સાચા છે તો ફક્ત પહેલું વિધાન સાચું છે એ સાચું વિધાન આપણે જોઈએ રૂપેણ નદી તારંગાની ટેકરીમાંથી ઉદભવે છે અને એને કચ્છના રણમાં મળે છે અને આ અંતસ્થ નદી પણ ગણાય છે એટલે કે કુવારિકા નદી જે સાગર સમુદ્રને મળતી નથી ગુજરાતમાં ભૌગોલિક લક્ષણ જીઆઈ ટેગ બાબતે સાચા વિધાનો તો આ તમામ વિધાનો સાચા છે ગુજરાતમાં ખંભાતના હકીક કચ્છનું ભરતકામ અને પાટણના પટોળાએ ભૌગોલિક લક્ષણ પ્રાપ્ત કરેલ છે એટલે કે જીઆઈ ટેગ પ્રાપ્ત કરેલ છે ખંભાતના અકીક વિવિધ રંગો જેવા કે પીળો લીલો ગુલાબી કાળો સફેદ અને ભૂખરા રંગછાટમાં જોવા મળે છે ખંભાતના અકીક રાજપીપળાની ટેકરીઓમાંથી એકત્રિત કરવામાં આવે છે અકીકની માળા બનાવવાની કળા આ ક્ષેત્રમાં ચાર હજાર વર્ષથી ચાલી આવે છે રેલવે લાઇન બાબતે કયા વિધાન સાચું છે તો પહેલું ત્રીજું અને ચોથું સાચું છે પાંચ બીજું વિધાન ખોટું છે તો સાચા વિધાનમાં આપણે જોઈએ રેલવે મંત્રાલયે ગુજરાતમાં પાંચ નેરોગેટ રેલવે લાઇનને જાળવી રાખવાનું નક્કી કર્યું છે ડભોઈ અને મિયા ગામ લાઇન તેત્રીસ કિલો લંબાઈ ધરાવે છે તે સૌરાષ્ટ્રની પ્રથમ નેરોગેટ લાઇન હતી અને સૌરાષ્ટ્રની પ્રથમ નેરોગેજ લાઇન હતી તેમજ ભારતની પણ સૌ પ્રથમ આ રેલવે નેરોગેટ લાઇન હતી ડભોઈથી મિયા ગામ જે મા અમારા જે સયાજીરાવ ગાયકવાડ ત્રીજાના સમયમાં અઢારસો બાસઠમાં આ ચાલુ કરવામાં આવી હતી રેલવે મંત્રાલય આ પ્રથમ નેહરોગેજ લાઇનને બ્રોડગેજમાં પરિવર્તિત કરવાનું નક્કી કરેલ છે જે આનો આન્સર આવી જ જાય છે કે રેલવે મંત્રાલય પ્રથમ નેહગેજ લાઇન હતી ભારતમાં અઢારસો બાસઠમાં આને ચાલુ કરવામાં આવી હતી બે હજાર અગિયારની વસ્તી ગણતરી પ્રમાણે ગુજરાતની આદિવાસી વસ્તીની બાબતે કયા વિધાનો સાચા છે તો પહેલું બીજું અને ત્રીજું વિધાન સાચું છે ચોથું વિધાન ખોટું છે દેશની અનુસૂચિત જનજાતિ વસ્તી આઠ પોઈન્ટના વસ્તીના આઠ પોઈન્ટ એક ટકા વસ્તી ગુજરાતમાં છે તે ઉત્તરમાં માઉન્ટ આબુ પાસેના રાજસ્થાન સરહદથી શરૂ કરીને દક્ષિણના મહારાષ્ટ્રના દહાણુ જિલ્લાની સરહદ સુધી પૂર્વના જિલ્લાઓમાં વિકસિત કેન્દ્રિત થયેલ છે ગુજરાતમાં ભીલ સૌથી વધુ વસ્તી ધરાવતું આદિવાસી જૂથ છે ભારતની ભૂગોળ બાબતે સાચા વિધાનો ફક્ત પહેલું વિધાન સાચું છે કે ભારતમાં ભારત વિશ્વમાં સૌથી મોટા દેશમાં સાતમા ક્રમે આવે છે તો આ જ વિધાન સાચું છે જ્યારે બીજા બીજામાં છ દેશો જે આપે છે ક્રમમાં એમાં રશિયા કેનેડા ચીન યુએસએ અને ઓસ્ટ્રેલિયા એ ભારત કરતાં મોટા છે જ્યારે દક્ષિણ આફ્રિકા નથી તેથી આ વિધાન ખોટું છે આંદમાન નિકોબાર લક્ષદ્વીપનો સમાવેશ કરતાં દસ હજાર પાંચસો સોળ કિલોમીટર સમુદ્ર તત્તરાવે છે આ વિધાન ખોટું છે ફક્ત પહેલું વિધાન સાચું છે આમાં કયા વિધાન સાચા છે તો આમાં ફાઇનલ આન્સર કિમાં સુધારો કરવામાં આવે છે કે પહેલું અને ત્રીજું વિધાન સાચું છે જ્યારે બીજું અને ચોથું વિધાન ખોટું છે તો આપણે સાચા વિધાન પર જોઈએ ભારત અને શ્રીલંકાનું જમીન વચ્ચેનું અંતર ઓગણત્રીસ કિમી છે ગિલગીટ અને બાલિસ્તાન કાશ્મીરના ઉત્તર પશ્ચિમી ક્ષેત્રો છે આ બે બંને વિધાન સાચા છે પશ્ચિમ તરફ પ્રવાહ ધરાવતી નદીઓના લંબાઈના ઘટતા ક્રમે ધ્યાનમાં રાખીને નીચેના પૈકી કયા ક્રમ સાચા છે તો પશ્ચિમ તરફ વહેતી હોય એવી નદીઓ એમાં સૌથી લાંબી સૌ પ્રથમ મૂકો અને પછી સૌથી ટૂંકી તો નર્મદા તાપી મહી અને છેલ્લે આવશે સાબરમતી કયું વિધાન ખોટું છે તો આ શ્રી ઓપ્શન સી ખોટું છે કે સ્ફટિકમય અને વિકૃત ખડકોમાં લોખંડના વિશાળ પ્રસારને લીધે કાળી માટીનો રંગ કાળો છે આ વિધાન ખોટું છે બાકી ત્રણ વિધાનો સાચા છે સાચા વિધાનો છે દખણમાં લાવામાંથી કાળી માટી રચાય છે અને દખણના ઉચ્ચ પ્રદેશો મોટો ભાગ આવરે છે દખંડના ઉચ્ચ પ્રદેશોના પૂર્વ અને દક્ષિણના ઓછા વરસાદના વિસ્તારોમાં સ્ફટિકમય અગ્નિકૃત ખડકો ઉપર લાલ માટી વિકસે છે કાપાવાળી જમીનમાં રંગનો પ્રકાર જમા થયેલ સામગ્રીની ઊંડાઈને રચના પર આધાર રાખે છે ભારતમાં ચોમાસા દરમિયાન કયા વિધાનો સાજા છે તો ઉપરના ત્રણેય વિધાનો સાજા છે કે સપ્ટેમ્બર પ્રથમ સપ્ટેમ્બરના પ્રથમ સપ્તાહમાં સુધીમાં પૂર્વ ઉત્તરનું ચોમાસું પશ્ચિમ રાજસ્થાનમાંથી પાછું વાળવાનું શરૂ કરે છે ડિસેમ્બરના મધ્ય સુધીમાં ભૂમિભાગ ચોમાસું સંપૂર્ણ પાછું સંપૂર્ણપણે પાછું ખેંચાઈ જાય છે અને ઉત્તર પૂર્વના પવનો જમીનની તરફ ફૂંકાય છે આ પવનો સૂકા હોય છે ભારતમાં જંગલોની બાબતમાં નીચેના પૈકી કયા વિધાનો સાચા છે તો પહેલું અને ત્રીજું વિધાન સાચું છે કે ભારતના વિશ્વના મેંગ્રોવ જંગલના આશરે સાત ટકા ક્ષેત્ર ધરાવે છે જેમાં મોટો ભાગનો વિસ્તાર પશ્ચિમ બંગાળમાં આવ્યો છે ઉષ્ણકટિબંધીય કંટાળા જંગલો ઉત્તર ગુજરાત અને દક્ષિણ પંજાબમાં જોવા મળે છે કઈ રીત જોડ ખોટી રીતે જોડાયેલી છે તો ત્રીજી રીત તમાકુવાળી ખોટી છે બાકી ત્રણ સાચી છે તો સાચી આપણે જોઈએ ચોખા માટે પંચોતેરથી બસ્સો સેમીનો વરસાદ જોઈએ છે ચોખા માટે પંચોતેરથી બસો સેમી વરસાદ બાજરી માટે ત્રીસથી પાંત્રીસ સેમી વરસાદ અને ચોખા માટે જમીન આવે છે કાપની જમીન બાજરી માટે ત્રીસથી પંચોતેર પાંત્રીસ સેમી વરસાદ અને રેતાળ જમીન અને રાતીકાળી જમીન બાજરીનો પાક થાય છે જવ માટે પંચોતેરથી સો સેમી વરસાદ અને હળવી ચીકણી માટી તો આ ત્રણ વિધાનો સાચા છે તમાકુ માટે દોઢસો સેમી અને ઓછા પાણી રહેતા લોમ જમીન આ વિધાન ખોટું છે હવે જોડકા જોડો તો ટાટા આયરન એન્ડ સ્ટીલ કંપની કે જે સૌથી જૂનું સ્ટીલ કેન્દ્ર છે ઓગણીસો સાતમાં તેને સ્થાપવામાં આવ્યું હતું ટાટા કંપની દ્વારા વિશ્વસ્તરીય આયરન સ્ટીલ એન્ડ આયરન એન્ડ સ્ટીલ લિમિટેડ તો આનો આન્સર આવશે જળવિદ્યુત આધારિત આ મથક છે જે કર્ણાટકમાં આવેલું છે પાયઝેક સ્ટીલ આ પ્લાન્ટ જે સમુદ્ર આધારિત સ્ટીલ પ્લાન્ટ છે વાયઝાયક એટલે કે હૈદરાબાદમાં આવેલું અને સાલેમ સ્ટીલ પ્લાન્ટ એનો જવાબ આવશે સ્ટેનલેસ સ્ટીલ માટે કઈ જોડ ખોટી છે નાવાશા માત્ર નાવાશા બંદર જે મુંબઈમાં આવેલું છે માત્ર ખનિજાયટ માટેનું બંદર છે એ વિધાન એ જો એ વિધાન ખોટું છે બાકી આ ત્રણ વિધાન સાથે છે કે કંડલા કચ્છના રણના પૂર્વે છેડે સ્થિત છે માર્મા ગોવા જુવારી નદી એ કે જે ગોવામાં આવેલી છે મુખ્ય મુખ્ય સ્થાનના પ્રવા પ્રવેશ સ્થાને સ્થિત છે મેંગ્લોર દક્ષિણ પશ્ચિમ પણ ચોમાસા દરમિયાન સંચાલન થતું નથી મેંગ્લોર જે કર્ણાટકમાં છે રાષ્ટ્ર જળમાર્ગ આપેલા છે તો પહેલો રાષ્ટ્ર જળમાર્ગ કઈ નદી પર છે તો ગંગા નદી પર બીજો બ્રહ્મપુત્રા નદી પર અને ત્રીજો જળમાર્ગ પશ્ચિમી કિનારાની નહેર પર છે અને ચોથો જળમાર્ગ સોરી પાંચમો જળમાર્ગ એ બ્રહ્માણી નદી પર છે લાસ્ટ ક્વેશ્ચન ભૂગોળનો તો આ જાતિઓ આપેલી છે એના કયા રાજ્યમાં વસે છે તો બોંડા જાતિ એ ઓરિસ્સામાં વસે છે શોમ્પેન જે નિકોબારમાં ઇરુલા કે જે તમિલનાડુમાં અને કઠોળી એ ગુજરાતમાં તો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને પ્લીઝ નોટ ફોરગેટ ટુ સબસ્ક્રાઈબ અવર ચેનલ ફોર મોર અપડેટ્સ થેન્ક યુ